રાજકોટમાં ગત તારીખ 25ના રોજ જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ થયાના ગણતરીના દિવસોમાં જ સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલ વિવાદમાં આવી છે। જનાના હોસ્પિટલના પ્રાંગણમાં જ બાયોમેડિકલ અને સોલિડ વેસ્ટના ઢગલા ખડકાયા હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ ગઈ છે, ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો કે સિવિલ અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદીએ તમામ વેસ્ટનો આવતીકાલથી મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। સિવિલ અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદીએ જણાવ્યું કે તાજેતરમાં જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલના પ્રાંગણમાં બાયોમેડિકલ વેસ્ટ નહીં પરંતુ સોલિડ વેસ્ટ છે, જેનો નિકાલ કરવા માટે કોર્પોરેશન તંત્ર સાથે સંકલન સાધી લેવામાં આવ્યું છે અને હું તેનો આભારી છું કે આવતીકાલથી જ મહાનગરપાલિકાની ટીમો દ્વારા આ તમામ વેસ્ટ ઉઠાવી લઈ અને નિયમ મુજબ ડમ્પ કરી દેવામાં આવનાર છે। આમ છતાં જો તેમાં બાયોમેડિકલ વેસ્ટ હોવાનું સામે આવશે તો તેના માટેના જવાબદારોને કડક સૂચના આપવામાં આવશે। દિવસો પહેલા જ પીએમના હસ્તકે જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આપણે સીધા દ્રશ્યો બતાડશું કે દુર્દશા કેવી છે। અહીંયા જોઈ શકો છો સીધા મારી સાથે લાઈવ દ્રશ્યમાં બાયોમેડિકલ સોલિડ વેસ્ટના ઢગલા કચરાને ગંજ ખડકી દેવામાં આવ્યો છે, ત્યારે મીડિયાની અસરથી તાત્કાલિકના ધોરણે અહીંયા કામગીરી હાથ ધરવામાં આવી છે, તેના સીધા લાઈવ દ્રશ્યો બતાડશું। હજી થોડાક સમય પહેલાં જ પીએમ દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણને લઈને જ આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી। શરૂ હોસ્પિટલની સાથે જ અહીંયા આપ જોઈ શકો છો કચરાના ગંજ ખડકી દેવામાં આવ્યો છે। અત્યારે રોગચાળો માથું ઉંચકી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા અહીંયા છેલ્લા 3 દિવસથી કચરાના ગંજ ખડકી દેવામાં આવ્યો છે અને જ્યારે મીડિયાના અહેવાલથી તાત્કાલિકના ધોરણે અહીંયા કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો મારી સાથે કચરાના ઢગલાના ગંજ ખડકી દેવામાં આવ્યો છે, ત્યારે મીડિયાના અહેવાલની અસર પડતાની જ સાથે તંત્ર ઊંધા માથે દોડતું થયું છે અને તાત્કાલિક ધોરણે અહીંનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિપુલ પટેલ સાથે લલિત વ્યાસ, સિટી ન્યૂઝ, રાજકોટ। એટલે જનાના હોસ્પિટલ માનીય વડાપ્રધાનશ્રી દ્વારા 26મી તારીખે લોકાર્પણ કરવામાં આવ્યું, એટલે અત્યારે PDU નું ભાગ છે અને અત્યારે નવા જે બન્યું છે એટલે જે બાયોમેડિકલ તો નહીં કહી શકીએ, આ છે સોલિડ વેસ્ટ છે, આ સોલિડ વેસ્ટ છે અને આ સોલિડ વેસ્ટનું નિરાકરણ માટે આપના RMC સાથે બધું કોઓર્ડિનેશનમાં છીએ અને હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપું છું કે આ સાથે બધું કોઓર્ડિનેશન થઈ ગયા છે અને આવતીકાલથી બધું રૂટીનલી અહીંયાથી લઈને જ્યાં જવાનું છે, જ્યાં ડમ્પ કરવાનું હોય આ સેવા આવતીકાલથી બધું ચાલુ થઈ જશે। આ બાયોમેડિકલ વેસ્ટ હોય તો આ ક્યારેય આપણું ચલાવીએ નહીં, આ માટે જે છે જે રિસ્પોન્સિબલ અધિકારી છે આનું ઇન્સ્ટ્રક્શન મારે આપવાનું છે, મારા ધ્યાનમાં આવ્યું છે એટલે, પણ જે છે આવતીકાલથી આ બધું વ્યવસ્થિત રીતે, એટલે નવી બિલ્ડિંગ છે એટલે નવી બિલ્ડિંગમાં આપનું કોર્પોરેશન સાથે, હું ફરીવાર એ કોર્પોરેશનને ધન્યવાદ આપું કે આ આવતીકાલથી બધું વ્યવસ્થિત રીતે ત્યાંથી ગાડી આવીને ત્યાંથી જ્યાં ડમ્પ કરવાનું છે આ જેવી રીતે એજ પર પ્રોસેસ છે, એજ પર પ્રોસેસ સવારથી ચાલુ થઈ જશે, એટલે પાણીની લાઇનની ઓલમોસ્ટ કંપની પછી જે